શ્રી ગણેશાય નમઃ અધ્યાય દસમો વિષ્ણુને કરવાના કાર્ય તથા અધિકાર પરમેશ્વર વાચ અનક્ષણ હરે વિષ્ણુ શાસન મમ સુવ્રત સદા સર્વેશું લોકેશું માન્ય પૂજ્યો ભવિષ્ય પરમેશ્વરે કહ્યું હે ઉત્તમ વ્રતધારી વિષ્ણુ તમે હવે મારી બીજી આજ્ઞા સાંભળો તેથી તમે બધાય લોકોમાં માન્ય અને પૂજ્ય થશો કોઈ વખત બ્રહ્માએ સર્જેલા લોકમાં ક્યારેક દુઃખોનો આવિર્ભાવ થાય અચાનક સંકટ આવી પડે ત્યારે તમે તેના નિવારણ માટે તત્પર રહેજો કોઈ પણ મુશ્કેલીભર્યું કાર્ય તમને લાગે તે વખતે હું તમને સહાય કરીશ અને મહાબળવાન શત્રુઓનો ઉપદ્રવ કરશો તો હું તેને નાશ કરીશ હે વિષ્ણુ સર્વલોકના ઉદ્ધાર માટે તમારે વિવિધ અવતાર લેવા પડશે એથી તમારી કીર્તિ ખૂબ જ ફેલાશે હું સગોળ સ્વરૂપ રુદ્ર થઈને તમારાથી બનવા અશક્ય એવા લોકોના કાર્ય કરીશ તમે અવતાર કાર્ય કરવાને લોકોના સંસારથી તારા તત્પર થાવ તમારામાં રુદ્રમાં કોઈ પ્રકારનું અંતર નથી તમારે રુદ્રનું ધ્યાન ધરવું અને રુદ્ર તમારું ધ્યાન ધરશે જે સુદભક્ત તમારી નિંદા કરશે તેઓ સગળા પુણ્ય શીઘ્ર નાશ પામશે અને હે પુરુષોત્તમ તમારો દ્વેષ કરનારનું મારી આજ્ઞાથી નર્કમાં પતન થશે એમાં સંશય નથી ભક્તોને નિરંતર ધ્યાન કરવા યોગ્ય તથા પૂજવાલાયક તમે થશો માટે તમારે ભક્તોને શિક્ષા કરવાની ભક્તો પર કૃપા થવાનું તમારે ભક્તોનો નિગ્રહ અને અનુગ્રહ કરવાનો આમ અમને ભગવાન શિવ મારો હાથ વિષ્ણુને સોંપતા કહ્યું તમે સર્વ દુઃખો વખતે ને સંકટ સમય બ્રહ્માની સહાયતા કરજો તેમજ ભોગ અને મોક્ષ આપનાર તમે સર્વને અધ્યક્ષ થઈ નિરંતર સમસ્ત કામનાઓના સાધક અને સર્વશ્રેષ્ઠ થઈને રહેશો મારી આજ્ઞાથી તમે બધાના પ્રાણ સ્વરૂપ થાવ છો પરંતુ જ્યારે તમારા માથે સંકટ આવે ત્યારે મારા રુદ્ર સ્વરૂપનું નમે ધ્યાન ધરજો તમારો આશ્ચર્ય કર્યો છે તેણે મારો જ આશ્ચર્ય કર્યો છે એમ સમજવું તમે હવે સંશય રહીત થઈ બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર એ ત્રણ દેવોના આયુષ્યનું બળ સાંભળો ચાર હજાર યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ કહેવાય અને તેટલી રાત્રિ કહેવાય તે જ ક્રમ પ્રમાણે ત્રીસ દિવસનો મહિનો અને બાર મહિનાનું એક વર્ષ ગણાય છે તેવા સો વર્ષનું બ્રહ્માનું આયુષ્ય કહેવાય છે બ્રહ્માનું એક વર્ષ પૂરું થાય ત્યારે વિષ્ણુનો એક દિવસ કહેવાય છે અને તે વિષ્ણુ પર તેવા પોતાના વર્ષો પ્રમાણે સો વર્ષ સુધી જીવે છે વિષ્ણુનું એક વર્ષ થતાં રુદ્રનો એક દિવસ થાય છે તેવા સો વર્ષ થાય છે ત્યારે તે પુરુષ રૂપે રહે છે સદાશિવના એક પ્રાપ્ત થાય છે હે શ્રેષ્ઠ દેવો બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ગંધવસર પ્રાક્ષસ અને અન્ય તમામ પ્રાણીઓના નીચે ઊંચા શ્વાસોની સંખ્યા એકવીસ હજાર ને ની થાય છે ત્યારે તે તે દરેકની એક એક રાત્રિ દિવસ ગણાય છે છ ઊંચા શ્વાસ અને નીચા શ્વાસ વડે એક પડ થાય છે એક ગળી અને એક દિવસ રાત થાય છે સદાશિવના શ્વાસની ગણતરી થઈ શકતી નથી માટે તે સદાશિવ અક્ષય ગણાય છે હે વિષ્ણુ મારી આજ્ઞાથી તમે આ પ્રકારે મારા રૂપનું ધ્યાન કરજો અને વિવિધ ગુણોથી તેટલું સૃષ્ટિનું કાર્ય પણ કરજો બ્રહ્મા બોલ્યા આ શિવના વચન સાંભળી મેં અને ભગવાન વિષ્ણુએ સર્વને વસીભૂત કરનાર વિશ્વનાથને નમસ્કાર કરી ધીમેથી કહ્યું હે કૃપા સિંધુ જગતપતિ શંકર મારું કેવું સાંભળો આપની આજ્ઞા પ્રમાણે હું વર્તીશ આપના સ્વરૂપનું ઉત્તમ ધ્યાન એક ક્ષણ પણ મારા મનમાંથી દૂર ન થાવો જો મારો ભક્ત આપની નિંદા કરે તો આપ જરૂર તેનો નરકનો વાસી બનાવજો અને આપનું ધ્યાન ધરનારો જે પરમ ભક્ત હશે તે મને અત્યંત પ્રિય થશે જે આપણા બંનેના એકતાન જાણશે તેના માટે મુક્તિના દ્વાર ખુલ્લા છે આપે મારો મહિમા ખૂબ જ વધાર્યો છે તેમ છતાં કોઈ પ્રસંગે મારો સાધારણ પર અપરાધ થાય તો આપ કરજો પ્રમા બોલ્યા આ પ્રકારે વિષ્ણુના વચન સાંભળી દુઃખનાર તે શંકર અમને અનેક પ્રકારના ધર્મનો ઉપદેશ આપી અમારા હિત માટે અનેક પ્રકારના વરદાન આપ્યા તે પછી ભક્તવત્સલ ભગવાન મહાદેવ અમારા દેખતા ત્યાં અંતર ધ્યાન થઈ ગયા તે સમયથી આ લોકમાં શિવલિંગનો પૂજાનો વિધાન ચાલુ છે અને ભોગ તથા મોક્ષ આપનાર મહાદેવની લિંગમાં પ્રતિષ્ઠા કરાય છે લિંગની વેદી છે તે મહાદેવી પાર્વતી છે અને લિંગ એ સાક્ષાત મહેશ્વર છે સમસ જગતનો લિંગ જ લાય તે લિંગ કહેવાય છે જે મનુષ્ય શિવલિંગ સમક્ષ જે જે કાંઈ સત્કાર્ય કરે તેના પુણ્યોનો ફળ કેવા મારામાં શક્તિ નથી ઇતિશી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં વિષ્ણુને કરવાના કાર્ય અને અધિકાર નામનો દસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય